વેલકમ બેક. હવે સામાન્ય સમાચારો પર નજર કરીએ. કહેવાય છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે થઈ શકે છે. પાણીની અછત વિશ્વભરમાં જોવા મળી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે પાણીની અછતને આપણે નામશેષ કરી શકીએ છીએ? ભરૂચના જૂના ઘરોમાં એક વ્યવસ્થા એવી ઊભી કરવામાં આવી હતી કે જેના પગલે પાણીની અછત આખું વર્ષ જોવા મળી નથી. જો કેવી રીતે પાણીનું કરવામાં આવે છે સંગ્રહ. નીર છે તો નૂર છે, બાકી દુનિયા ધૂળ છે. વિના પાણી જીવન ધૂળધાણી, જોવી પડશે દર્દનાક કહાણી. વરસાદી પાણીનો સંગ્રહ અટકાવશે જળ વિગ્રહ. મફત જાણી વેડફ્યું પાણી, તો જોવી પડશે દર્દનાક કહાણી. વિશ્વમાં પીવાના પાણીની અછત અનેક દેશોમાં જોવા મળી રહી છે. હવે સમય આવી ગયો છે કે જીવન રૂપી આ અમૃતની સાચી કિંમત સમજીએ અને જળ સંચય માટે નક્કર પગલા લઈએ. ગુજરાતનું આ ભરૂચ શહેર જે નર્મદા નદીના કાંઠે વસ્યું છે, તેમ છતાં અહીંના લોકો જળની કિંમત સારી રીતે જાણે છે. ભરૂચના જૂના ઘરોમાં વરસાદના પાણીને સંગ્રહ કરવાની અલગ જ વ્યવસ્થા બનાવવામાં આવી હતી. જુઓ કેવી રીતે ઘરમાં જ ભૂગર્ભ ટાંકાઓ બનાવવામાં આવ્યા છે, જેમાં વરસાદનું પાણી સીધું સ્ટોર કરી 8 મહિના સુધી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ વરસાદી પાણી સ્થાનિકો માટે આશીર્વાદ રૂપ બની ગયું છે. ચોમાસાના વરસાદના 4 મહિના જે પાણીનો સંગ્રહ કરીએ છીએ અને 8 મહિનામાં તેનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ઊંચાણવાળા વિસ્તારોમાં કેટલી વાર પાણી આવતા નથી, તો આ જ પાણીનો ઉપયોગ અમે ખાવામાં, પીવામાં, વાસણમાં, કપડામાં, ઘરના બધા જ વસ્તુમાં ઉપયોગ કરીએ છીએ અને આ પાણી અમને આશીર્વાદ રૂપ મળેલ છે. ભરૂચ શહેરના ઊંચાઈવાળા વિસ્તારોના ઘરમાં આ પ્રકારના ટાંકા બનાવાયા છે. નગરપાલિકાનું પાણી અહીં ન પહોંચે, તેમ છતાં આ લોકોને પાણીની અછત વેઠવાનો વારો નથી આવતો. આકાશમાંથી વરસેલું પાણી લોકો માટે સાચા અર્થમાં અમૃત સાબિત થયું છે. નિકટ ભવિષ્યમાં જ આપણને તકલીફ આવશે તેને માટે એક કહેવાય છે કે પાણી કા તિલક, પાણીથી તમે તિલક કરો. એટલે પાણીને આપણે દેવતુલ્ય માનીને આપણે એની પૂજા કરીએ, એ જ રીતે સમગ્ર માનવ જીવને એક થઈને સાથે રહીને એને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે જો વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે તો પાણીની અછત જે વિસ્તારમાં જોવા મળે છે ત્યાં ચોક્કસ ફાયદો થશે. જળ સંચય કરવું આપણી ફરજ છે અને ગુજરાત ફર્સ્ટની એ જ અરજ છે. દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.